તાપી જિલ્લાના વ્યારા ખાતે ભાજપના આગેવાનો દ્વારા સામાજિક તત્વો વિરુદ્ધ નીકળેલી રેલી બાદ નગર કોંગ્રેસ દ્વારા પણ જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. ભાજપના શાસનમાં ભાજપના નેતાઓ સત્તાના મદમાં ચૂર બની મહિલાઓનું અપમાન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપી નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસીઓએ વિચાર રેલી કાઢી હતી. વ્યારાનગરમાં થોડા દિવસ અગાઉ બનેલ છેડતીની ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ ભાજપના નેતાઓ સામે ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના ચાલ ચરિત્ર અને ચલન ઉઘાડા પડી ગયા છે. બેટી બચાવો બેટી પઢાઓ મહિલા સશક્તિકરણની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી સરેઆમ મહિલાઓની છેડતી, મહિલાઓની ઇજ્જત લૂંટવી, મહિલાઓ પર બળાત્કાર કરવા એવા કામોમાં ઓતપ્રોત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. વ્યારાનગરની જ વાત કરીએ કે આજે અમારે રેલી કેમ કાઢવી પડી, તો 13 વર્ષની એક સગીરા પર એક છોકરો વારંવાર બીભત્સ પ્રકારના મેસેજો કરે છે. એને છોકરીને ખબર નથી પડતી કે આ મેસેજ મારી સાથે કોણ કરી રહ્યું છે. એ એના બાપને ફરિયાદ કરે છે અને બાપ એ દીકરાને શોધી કાઢે છે. દીકરો એની ભૂલ સ્વીકારી લે છે અને માફીપત્ર પણ લખી આપે છે. પણ માફીપત્ર લખી આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીના અહીંના ટોચના આગેવાનનો દીકરો એ એનો મિત્ર હોવાને નાતે એ કહે છે કે એમાં આવું કોઈ ગભરાવાની જરૂર નથી, આવું તો બધું ચાલ્યા કરે એમ કરીને એને બચાવવાનો પ્રયત્ન કરે છે. અને એને છાવરવા માટે દીકરીના બાપને કઈ રીતે પોલીસમાં ખોટા કેસમાં ફસાઈ દેવો એ પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. એના વિરુદ્ધ ખોટી ફરિયાદો આપવામાં આવી અને એક ચોર કોટવાળને દંડે એ પ્રમાણે બળાત્કારી કે કસૂરવારને સજા કરવાને બદલે એની સામેવાળાને હેરાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને આ જયંતિ ભાનુશાલીની હત્યા કેસ બી બતાવી આપે છે કે એની પાસે બી કદાચ આવી જ કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સીડી હતી કે એ બધા સેક્સ કોબરનથી વાકેફ હતો અને એ બહાર ના આવી જાય એના માટે એની પણ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું કામ બેટી બચાવો બેટી પઢાઓ કે મહિલા સશક્તિકરણનું નથી પણ બાળાત્કીઓને બચાવવાનું કામ હોય એવું લાગી રહ્યું છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી એક છીનાડા પાર્ટી થઈ ગઈ છે અને લોકોને અહેસાસ થઈ ગયો છે અને એના માટે જ એનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આજે નગરજનો ઉપસ્થિત રહીને આ રેલી કાઢવામાં આવી છે. અનુપ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ તાપી.